નમસ્કાર દર્શક મિત્રો વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર ઋષિકેશ મહેતા અને પ્રોફેસર આઈ એમ પંડ્યા આજે આપની સમક્ષ મિલકત સંબંધી ગુનાઓનો ત્રીજો ભાગ અને સાથે બદનક્ષી આ બંને વિશે વિગતવાર ચર્ચા કરીશું તો આપણે સૌથી પહેલાં સમજીએ મિત્રો કે મિલકત સંબંધી ગુનાઓમાં આજે ક્રિમિનલ ટ્રેસ પાસ અથવા તો ગુનાહિત દુષ્પ્રવેશ હાઉસ ટ્રેસ પાસ ગૃહપ્રવેશ ગુપ્ત પ્રવેશ અને ઘર ફોડી આ ચાર મુખ્ય ગુનાઓ જે મિલકત સંબંધી ગુનાઓમાં આજે ત્રીજા ભાગમાં જોઈએ છીએ તો શા માટે આ મિલકત સંબંધી ગુનાઓ એ મહત્ત્વના છે અને શા માટે તેની આવશ્યકતા રહે છે ભારતીય ફોજદારી ધારામાં મૂકવાની તો વ્યક્તિને મિલકત ધરાવવાનો અધિકાર એ અત્યારે ભલે મૂળભૂત અધિકાર નથી પણ બંધારણીય અધિકાર તરીકે કલમ અનુચ્છેદ ત્રણસો કેપિટલ એમાં છે જ જો કોઈ વ્યક્તિ પોતાની સ્થાવર મિલકત ધરાવતો હોય તો તેને તેની સ્થાવર મિલકત વિના અડચણે કોઈ પણ એનજીઓએ તેના સંબંધી અધિકારો પણ તે ભોગવી શકે તે માટે જરૂરી છે કે તેમાં કોઈ હસ્તક્ષેપ ન કરતું હોય તો આ બધા અધિકારો છે એ મળે છે કઈ રીતે તો ક્રિમિનલ ટ્રેસપાસનો ગુનો જો કોઈ વ્યક્તિ આવા મિલકત સંબંધી અધિકારમાં અડચણરૂપ થાય અથવા તો કંઈક કોઈની મિલકત સંબંધી ગુનો કરે તો તે કલમ ચારસો એકતાલીસ હેઠળ ગુનામાં જોવામાં આવી છે તો ક્રિમિનલ ટ્રેસપાસ આપણે જોઈએ પ્રોફેસર આઈ એમ પંડ્યા સાહેબ પાસેથી ક્રિમિનલ ક્રિમિનલ એટલે પણ આપણે સ્લાઇડમાં આપેલું છે ક્રિમિનલ ટ્રેસપાસ ચારસો એકતાલીસ સેક્શન એટલે હુ એન્ટરિંગ ઇનટુ ઓર અપોન પ્રોપર્ટી ઇન પજેશન ઓફ અનધર બીજા કોઈ વ્યક્તિ જે કબજો ધરાવતી વ્યક્તિ હોય તે મિલકત પર પ્રવેશ કરે અથવા એ મિલકતમાં પ્રવેશ કરે કયા ઇરાદાથી વિથ ઇન્ટેન્શન ટુ કમિટ એન ઓફેન્સ ગુનો કરવાના ઇરાદાથી હોય અથવા ઇન્ટિમિડિયટ ઇન્સલ્ટ કરવા માટે હોય ધમકી આપવા માટે હોય ઇન્સલ્ટ કરવા માટે અપમાનિત કરવા માટે હોય ને એનો એટલે પજવણી કરવા ત્રાસ કરવા માટે જો પ્રવેશ કર્યો હોય તો ક્રિમિનલ ટ્રેસપાસનો ગુનો થયેલો છે એમ કહેવાય આ ગુનાને બે ડિવિઝનમાં વહેંચી શકાય જો શરૂઆતથી જે ઈરાદો ગુ ગુનો કરવા માટે હોય અપમાનિત કરવા માટે હોય ધમકી આપવા માટે હોય તો તે ક્રિમિનલ ટ્રેસપાસનો ગુનો બને છે પણ જો તેનો પ્રવેશ તે મિલકત પર કાયદેસરનો હોય અને પ્રવેશ કર્યા પછી ઈરાદો બદલાય અને ઈરાદો ગુનો કરવા માટેનો હોય તો તે ક્રિમિનલ ટ્રેસપાસનો ગુનો બનશે મૂવેબલ પ્રોપર્ટીમાં કાર છે તો આ બધી મિલકતોનું આપણે અસ્તિત્વ જોઈ શકીએ છીએ તે શક્ય છે જોઉં તો તે સંબંધી ગુનાઓ થઈ શકે છે અને આ મિલકત સંબંધી ગુનાઓમાં ક્રિમિનલ ટ્રેસપાસ એમાં એવું પણ જરા જરૂરી નથી કે ક્યારે પણ શરૂઆતથી જ કોઈ જમીનમાં કોઈ વ્યક્તિની માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ જો કરવામાં આવે તો તે ક્રિમિનલ ટ્રેસપાસનો ગુનો બની શકે છે ઇન ટુ ધ પ્રોપર્ટી ઓર અપોન ધ પ્રોપર્ટી આ રીતનો શબ્દનું અર્થઘટન કરવામાં આવે છે એટલે અહીંયા એવું જરૂરી જરા પણ નથી કે પહેલાં સેક્શન પ્રમાણે પહેલા પાર્ટ પ્રમાણે પંડ્યા સાહેબે કહ્યું તે રીતે કે શરૂઆતથી જ ઈરાદો એનો ગેરકાયદેસર હોય કોઈ ગુનો કરવાનો હોય હવે એ પણ બને બીજા ભાગમાં આપણે જોઈ ગયા તેમ કે ઈરાદો શરૂઆતમાં લોફુલ ઇન્ટેન્શન હોય કાયદેસરનો ઈરાદો હોય કાયદેસરના અધિકાર તરીકે વ્યક્તિ જતો હોય કોઈ વ્યક્તિની સ્થાવર મિલકત ઉપર અને પછીથી તેનો ઈરાદો બદલાય ગુનો કરવાનો ઈરાદો આવે ગેરકાયદેસર ઈરાદો આવે અથવા તો તેની ત્યાર પછીની પશ્ચાતવર્તી પ્રવૃત્તિઓથી કોઈ વ્યક્તિને ઈજા પહોંચે ત્રાસ પહોંચે હાનિ પહોંચે અપમાનજનક લાગે મિલકતનો કબજો ધરાવનાર વ્યક્તિને તો પણ બીજા ભાગ પ્રમાણે આ ક્રિમિનલ ટ્રેસપાસ બની શકે છે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ વ્યક્તિએ મકાન ભાડે આપ્યું ચોક્કસ સમય માટે એક મહિના માટે એક માસની મુદત પૂરી થઈ ગઈ ત્યાર પછી વ્યક્તિ મકાન ખાલી કરતો નથી અને તેને ત્યાંને ત્યાં જ તે ગેરકાયદેસર રીતે મકાનમાં રહેશે તો આ બીજા ભાગમાં ક્રિમિનલ ટ્રેસપાસનો ગુનો બનશે કે આફ્ટર હેવિંગ લોફુલી એન્ટર્ડ ઇન ધ પ્રિમાઇસિસ કે સ્થાવર મિલકતમાં કાયદેસર રીતે પ્રવેશ પામ્યા બાદ ગુનો કરવાના ઈરાદાથી અપમાન કરવાના ઈરાદાથી કબજેદારના ગેરકાયદેસર રીતે રહેશે તો પણ ક્રિમિનલ ટ્રેસપાસનો ગુનો થઈ શકશે તો બેમાંથી કોઈપણ રીતે ક્રિમિનલ ટ્રેસપાસનો ગુનો થઈ શકે પહેલા ભાગ બીજા ભાગ બેમાંથી ગમે તે હવે જોઈન્ટ ની પ્રોપર્ટી હોય ધારો કે સંયુક્ત માલિકી ધરાવે છે કોઈ બે વ્યક્તિઓ તો એ પૈકીનો એક માલિક સહમાલિક તે જ મિલકત પરત ક્રિમિનલ ટ્રેસપાસનો ગુનો કરી શકે તો અહીં જવાબ સ્પષ્ટ નામાં છે કારણ કે સંયુક્ત માલિકી હક ધરાવતી વ્યક્તિઓ એ સહમાલિક તરીકે મિલકતમાં પ્રવેશ કરવા માટે કાયદેસર રીતે હકદાર છે અને એ સંજોગોમાં કોઈ પણ રીતે આ ક્રિમિનલ ટ્રેસપાસનો ગુનો બની શકશે નહીં તો ક્રિમિનલ ટ્રેસપાસનો ગુનો કે ગુનાહિત દુષ્પ્રવેશનો ગુનો એ કલમ ચારસો એકતાલીસ હેઠળ જોઈએ તો સ્પષ્ટપણે એટલું જ કહે છે કે કોઈની મિલકતમાં ગુનો કરવાના ઇરાદાથી પ્રવેશવું નહીં કોઈની મિલકતના કબજેદાર જે હોય કાયદેસરના કબજેદાર તેને અપમાન થાય ત્રાસ થાય કે હાનિ પહોંચે એવા કોઈ ઇરાદા સાથે દુષ્પ ગુનાહિત પ્રવેશ કરવાનો હોય તો આ કલમ હેઠળ ગુનો બની શકે છે હવે આનાથી આગળ બીજી મહત્ત્વની કલમ છે જે ઇટ ઇઝ કન્સિડર ટુ બી એન એગ્રેવેટેડ ફોર્મ ઓફ ક્રિમિનલ ટ્રેસપાસ કે હાઉસ ટ્રેસપાસ અથવા તો ગૃહ પ્રવેશ તો ક્રિમિનલ ટ્રેસપાસ કે ક્યારે વેન ઇટ બીકમ્સ હાઉસ ટ્રેસપાસ એ જોઈએ આપણે તો કલમ ચારસો બેતાલીસમાં સ્પષ્ટપણે જણાવ જણાવેલું છે તો સ્લાઇડમાં આપણે જોઈએ કલમ ચારસો બેતાલીસ તો એમાં ક્યારે ગેરકાયદેસર કે ગુનાહિત દુષ્પ્રવેશ એ હાઉસ ટ્રેસપાસ કે ગૃહપ્રવેશમાં પરિવર્તિત થાય છે તો કોઈ પણ મિલકતમાં સ્થાવર મિલકતમાં દાખલ થયા પછી અથવા તો ત્યાં રહીને આ ગુનો થઈ શકે છે આ ગુનો કોઈપણ રહેણાંક મકાનમાં થઈ શકે તંબુમાં પણ થઈ શકે અથવા તો વેસલ કે વહાણ જેમ જે માનવ વસવાટના સાધન તરીકે જેનો ઉપયોગ થતો હોય અથવા તો આવા કોઈ મકાનો જેમાં પ્રાર્થના વખત વખત થતી હોય પ્લેસ ઓફ વર્શિપ તરીકે ઉપયોગ થતો હોય અથવા તો કોઈ મિલકતની સાચવવા માટે તેનો વપરાશ થતો હોય તો પછી આવી કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ દાખલ થઈને અથવા તો ગેરકાયદેસર રીતે ત્યાં રહીને જો ગુનો કરશે તો તે ગૃહ પ્રવેશનો ગુનો કહેવામાં આવશે એટલે કે ક્રિમિનલ ટ્રેસપાસનો ગુનો બને જ પણ ક્યાં આગળ આ ગુનો કરવામાં આવે કોઈ મ મકાનમાં રહેણાંક મકાનમાં અથવા તંબુમાં અથવા તો જહાજમાં અને તે પણ આ બધા ઈરાદા સાથે જે કલમ ચારસો એકતાલીસમાં છે ગુનો કરવાના ઈરાદાથી કોઈ ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હોય અથવા તો ગુનો કરવાના ઈરાદાથી કોઈ તંબુમાં પ્રવેશ કરવામાં આવ્યો હોય કે જહાજમાં અથવા તો કોઈ પૂજાના સ્થળ તરીકે ઉપયોગ થતો હોય તેવા કોઈ મકાનમાં કે જ્યાં મિલકતો રહેતી હોય તેવા કોઈ મકાનમાં આવી રીતે પ્રવેશ કરવામાં આવે અથવા તો આવા કોઈ કબજેદારને ભય પહોંચાડવામાં અપમાન કરવાના ઈરાદાથી અથવા તો ત્રાસ પહોંચાડવાના ઈરાદાથી જો કંઈ કરવામાં આવે આવું પ્રવેશ તો તેને ગૃહ પ્રવેશ કહેવામાં આવશે એટલે કે અમુક સંજોગોમાં ડિપેન્ડિંગ અપોન ધ નેચર ઓફ ધી પ્રોપર્ટી ઓન વિચ ધ ઓફેન્સ ઇઝ કમિટેડ ક્રિમિનલ ટ્રેસપાસ કેન બી કન્વર્ટેડ ઇન ટુ હાઉસ ટ્રેસપાસ તો ગૃહ પ્રવેશ ક્યારે થઈ શકે એ આપણે જોઈ ગયા હવે ઉદાહરણ તરીકે જોઈએ અહીંયા ગૃહ પ્રવેશ કઈ રીતે થઈ શકે કઈ રીતે શક્ય બને તો અહીં એવું જરૂરી નથી જરા પણ કે કોઈ વ્યક્તિ પોતે કોઈ રહેણાંક મકાનમાં કે તંબુમાં કે જહાજમાં સીધે સીધો દાખલ થઈ ગયો તો જ તે ગૃહ પ્રવેશ થાય અને ગુનો કરવાના ઈરાદાથી દાખલ થયો તો જ તે ગૃહ પ્રવેશ થાય પરંતુ કોઈ વ્યક્તિ માત્ર કોઈ તેનું અંગ પણ જો દાખલ કરે રહેણાંક મકાનમાં કે જહાજમાં કે તંબુમાં તો પણ આ ગૃહપ્રવેશ ગણી શકાશે ઉદાહરણ તરીકે એક વ્યક્તિ કોઈ મકાનની પાસેથી પસાર થાય છે જેની બારી રસ્તા ઉપર પડે છે રસ્તા ઉપરથી તે જુએ છે કે અંદર બારીની અંદર ટેબલ ઉપર દાગીના પડ્યા છે તો અહીં આ દાગીના ચોરી લેવા ચોરી કરવાના ઇરાદાથી જો કોઈ વ્યક્તિ તે બારીમાં હાથ નાખી અને દાગીના લઈ લેશે તો અહીંયા તેણે કયા ગુનાઓ કર્યા કહેવાશે દાગીના લઈ લેશે માટે આપણે જોઈ ગયા ભાગ એકમાથે ચોરીનો ગુનો કબજેદાર હોય જે મકાનમાં દાગીનાનો કબજેદાર એની સંમતિ વગર દાગીના એટલે કે મૂવેબલ પ્રોપર્ટી કે જંગમ મિલકત તે લઈ લીધી ખસેડી માટે ચોરીનો ગુનો તો બનશે જ પણ સાથે આ રહેણાંક મકાન છે રહેણાંક મકાનમાં પોતે દાખલ થયો નહીં પણ માત્ર હાથ જ બારીમાંથી દાખલ કર્યો તો તે ગૃહપ્રવેશનો પણ ગુનો બનશે કલમ ચારસો બેતાલીસની વ્યાખ્યા પ્રમાણે તો અહીં કોઈ પણ વ્યક્તિ આ ગૃહપ્રવેશનો ગુનો કરવા માટે ક્યારે શક્ય બની શકે કે તે આખે આખો વ્યક્તિ પોતે દાખલ થાય ગુનો કરવાના ઈરાદાથી અથવા તો તે ગુનો કરવાનો ઈરાદો ન હોય પણ કબજેદારને ત્રાસ પહોંચાડવાનો ઈરાદો હોય અપમાન કરવાનો ઈરાદો હોય અથવા તો તેને ઈજા પહોંચાડવાનો ઈરાદો હોય તો પણ અહીં ગૃહ પ્રવેશ ગણી શકાશે વ્યક્તિ પોતે આખો દાખલ થાય જરા પણ જરૂરી નથી તે કોઈ અંગ પણ દાખલ કરે આ રીતે અપમાન કરવાના ઇરાદા નથી કબજેદારના કે ત્રાસ પહોંચાડવાના ઇરાદા તો પણ તે ગૃહ પ્રવેશ થાય ગૃહ પ્રવેશની વ્યાખ્યામાં પણ આપણે જોઈએ કે વધારે આ ગુનાનું થોડું વધારે એગ્રીવેટેડ ગંભીર સ્વરૂપ તો કબજેદારને ખબર ન હોય એ રીતે ગૃહ પ્રવેશ કરવું એ કલમ ચારસો તેતાલીસ હેઠળ ગુનો બને છે કે જે કોઈ વ્યક્તિ જે કાયદેસર રીતે જે કોઈ ઘર મકાન છે રહેણાંક છે અથવા તો તંબુ છે કે જહાજ છે તો તેમાંથી ગેરકાયદેસર રીતે કોઈ પ્રવેશ કરવા માંગતો હોય તેને અટકાવવા માટે જે કાયદેસર રીતે હકદાર છે તેવી વ્યક્તિની સંમતિ વગર જો ગૃહપ્રવેશ કરવામાં આવે તો તે લર્કિંગ હાઉસ ટ્રેસપાસ એટલે કે ગુપ્ત ગૃહપ્રવેશ એમ કહેવામાં આવશે તો અહીં રાત્રે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ચોરી કરવાના ઇરાદાથી કોઈ વ્યક્તિ પ્રવેશ કર્યો મકાનમાં અને દાગીના મળ્યા રોકડ રકમ મળી એ બધું પોટલું બાંધી અને ચોરી કરવા માટે લઈ લીધું અને ચોરી કરીને તે બહાર નીકળ્યો તો આ ચોરીનો ગુનો કહેવાશે અને સાથે સાથે ગુપ્ત ગૃહ પ્રવેશનો ગુનો કહેવાશે માલિક કે કબજેદાર જે મકાનમાં રહે છે તેને જાણ સિવાય કે જે કાયદેસર રીતે કોઈ પણ વ્યક્તિને મકાનમાં તેના પ્રવેશ કરતો અટકાવે છે અથવા અટકાવવા માટે હકદાર છે તેને ખબર ન પડે તે રીતે ચોરી છૂપીથી કન્સીલિંગ ધ પર્સન હુ ઇઝ લીગલી ઓથોરાઈઝ ટુ પ્રિવેન્ટ ધ પર્સન ફ્રોમ અધર પર્સન ફ્રોમ એન્ટરિંગ ઇન્ટુ ધ હાઉસ તો આવી રીતે જો પ્રવેશ કરવામાં આવે તો તે લર્કિંગ હાઉસ ટ્રેસપાસ અથવા ગુપ્ત ગૃહ પ્રવેશ કહેવામાં આવશે અહીં એ પણ જરૂરી નથી માત્ર ચોરી કરવાનો ઈરાદો હોય બીજો કોઈ પણ ગુનો કરવાનો ઈરાદો હોય કે આવી કોઈ વ્યક્તિએ ત્યાં આગળ ચોકીદાર હોય અથવા માલિક હોય તો તેને બીજી વ્યક્તિએ ચોરી છુપીથી મકાનમાં પ્રવેશ કરી અને બાંધી દીધો અથવા તો કોઈ રૂમમાં પૂરી દીધો તો આ પણ ગેરકાયદેસર અટકાયતનો ગુનો બનશે અથવા તો બાંધી દીધો તો તે રોંગફુલ કન્ફાઇનમેન્ટ કે ગેરકાયદેસર અટકાયતનો ગુનો બને કોઈ ઈજા પહોંચાડી સામાન્ય ઈજાનો ગુનો બને સાથે ગુપ્ત ગૃહ પ્રવેશનો ગુનો પણ બની શકે અથવા તો ધમકી આપી અથવા એવું કંઈ વર્તન કર્યું કે કબજેદારને ત્રાસ પહોંચે તો પણ આ ગુપ્ત ગૃહ પ્રવેશનો ગુનો બની શકશે તો લર્કિંગ હાઉસ ટ્રેસપાસ એ આ રીતનો ગુનો બની શકે છે આ ત્રણ આપણે જોયા બહુ જ સામાન્ય ગુનાઓ છે કે જે એટલા બધા મહત્ત્વ ધરાવતા નથી અથવા તો બહુ જ બેઝિક ગુનાઓ છે એમ આપણે કહી શકીએ આ બધા ગુનાઓના પાયા ઉપર આગળ આપણે જઈએ તો બહુ જ ગંભીર ગુનો જે કહી શકાય કે મિલકત સંબંધી ગુનાઓમાં અને તે પણ કોઈ સ્થાવર મિલકત સંબંધી ગુનાઓમાં ગંભીર ગુનો કહી શકાય જેને આપણે હાઉસ બ્રેકિંગ અથવા ઘર ફોડીનો ગુનો કહીએ છીએ તો ઘર ફોડીનો ગુનો આપણે જોઈએ એના પહેલાં સોરી હજી એક રહી ગયું કે રાત્રિના સમય દરમિયાન ગુપ્ત ગૃહ પ્રવેશ આ થોડું વધારે એગ્રેવેટેડ ફોર્મ ગણી શકીએ કે બિટ્વિન સનસેટ ટુ સનરાઈઝ અથવા તો સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં જો કોઈ ગુપ્ત ગૃહ પ્રવેશ કરે કલમ ચારસો ચુમ્માલીસ હેઠળ તે ગુનો બને છે અલગ અલગ કલમ હેઠળ આ ગુનો એટલા માટે આપવામાં આવ્યો છે કે અલગ અલગ કલમ હેઠળ સજાની જોગવાઈ પણ અલગ અલગ છે એટલે રાત્રે રાત્રિના સમય દરમિયાન ગુપ્ત ગૃહ પ્રવેશ એ પણ એક ગુનો મહત્ત્વનો અહીંયા ગણી શકાય અને હવે જે ગુનો આવે છે ભારતીય ફોજદારી ધારામાં અમુક ગુનાઓ છે જે લાંબા ઘણી લાંબી કલમો છે તે પૈકીનો આ હાઉસ બ્રેકિંગ અથવા ઘર ફોડીનો ગુનો છે તે ગણી શકીએ આપણે કે કોઈ પણ વ્યક્તિ અહીં જો એને હાઉસ બ્રેકિંગ કે ઘરફોડી ક્યારે કહી શકાય તો ગૃહ પ્રવેશ જે કલમ ચારસો પિસ્તાલીસમાં દર્શાવેલ છ પૈકીની કોઈ એક રીતે કરે તો પણ તે હાઉસ બ્રેકિંગ અથવા તો ઘરફોડી ગણી શકાશે અથવા તો કાયદેસર રીતે કોઈ ગૃહ ઘરમાં દાખલ થયા બાદ તે કલમ ચારસો પિસ્તાલીસમાં દર્શાવેલ છ પૈકીની કોઈ પણ એક રીતે તે ઘરમાંથી ગુનો કરવાના ઈરાદાથી આવ્યો હોય ગુનો કરે અથવા તો ગુનો કરીને બહાર નીકળે ઇફ એનીબડી એન્ટર્સ ધ હાઉસ ઓર ક્વિટ્સ ધ હાઉસ ઇન એની ઓફ ધ સિક્સ મેનર્સ પ્રોવાઇડેડ ઓર સ્પેસિફાઈડ ઇન સેક્શન ફોર ફોર્ટી ફાઇવ ઇટ ઇઝ કોલ્ડ હાઉસ બ્રેકિંગ કલમ ચારસો પિસ્તાલીસની છ રીત પૈકી કોઈ પણ રીતમાં દરમ્યા રીત દ્વારા વ્યક્તિ ગૃહ પ્રવેશ કરે અથવા તો ગૃહ પ્રવેશ કાયદેસર રીતે કર્યો હોય ઘરમાં આવ્યો હોય અને આમાં કલમમાં છમાંથી દર્શાવેલ કોઈ પણ એક રીત દ્વારા તે ક્વિટ અથવા તો ઘરમાંથી બહાર નીકળે તો પણ અહીં આ ગૃહ પ્રવેશ ગૃહ ઘર ફોડી અથવા તો હાઉસ બ્રેકિંગનો ગુનો બને છે તો આ કઈ કઈ જોગવાઈઓ એવી છે કે જેમાં આ ગૃહ પ્રવેશને આપણે ઘર ફોડી કહી શકીએ તો એક પછી એક આપણે જોઈએ તો કલમ ચારસો પિસ્તાલીસમાં સૌથી પહેલી બાબત છે તે કે ઇફ એની પર્સન એન્ટર્સ ઓર ક્વિટ્સ થ્રુ અ પેસેજ મેડ બાય હિમસેલ્ફ ઓર બાય એ બેટર કોઈ વ્યક્તિ ઘરમાં પ્રવેશે અથવા તો ઘરમાંથી બહાર નીકળે કઈ રીતે તેણે પોતે બનાવેલા રસ્તા દ્વારા અથવા તો ગુનાનો જે મદદગારી કરે છે તે મદદગારી કરતો હોય તેના રસ્તા દ્વારા તે ગૃહ પ્રવેશ કરે અથવા તો ગૃહ કોઈ ઘરમાંથી ગુનો કર્યા પછી બહાર નીકળે તો તેને હાઉસ ટ્રેસપાસ આવી રીતનો હોય ગૃહપ્રવેશ તો તેને હાઉસ બ્રેકિંગ કહેવામાં આવશે ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ એક વ્યક્તિ મકાન ચારે બાજુથી બંધ છે અને મકાનમાં ચોરી કરવાના ઈરાદાથી ચોરી કરવા માટે મકાનમાં બાકોરું પાડી અને અંદર પ્રવેશ કરે છે તો આ ઘર ફોડીનો ગુનો કહેવાશે અથવા એવું પણ બને કે પહેલેથી તે વ્યક્તિ મકાનમાં છુપાઈ ગયો કે સંતાઈ ગયો હોય અને રાત્રિના સમય દરમિયાન જ્યારે મકાન બહારથી બંધ કરી અને માલિક બહાર જાય છે ત્યારે તે મકાનમાં ચોરી કરી અને પછી મકાનમાંથી બાકરો પાડીને બહાર નીકળે છે તો અહીં દાખલ થવું અથવા તો ચોરી કરી અથવા કોઈ પણ બીજો ગુનો કરી અને બહાર નીકળવું તે કલમ ચારસો પિસ્તાલીસના પહેલાં ક્લોઝ પ્રમાણે જોઈએ તો પેસેજ મેઇડ બાય હિમ રસ્તો પોતે જાતે અથવા તો તેના ગુનાના મદદગાર દ્વારા